અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ લોકોનું મન મોહતું અને લોકોને પોતાની તરફ આકર્ષતું નજરાણું છે અને તેની શોભામાં દિવસે ને દિવસે કોઈ ને કોઈ ઉમેરો થઈ રહ્યો છે। તેવામાં હવે યુવાઓને આકર્ષવા માટે પણ રિવરફ્રન્ટ અત્યાધુનિક સુવિધા ઉભી કરવા જઈ રહ્યું છે અને આ જ દિશામાં આગળ વધતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉભા કરાયા છે। પૂર્વ અને પશ્ચિમ એમ બે છેડે આ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં પશ્ચિમ કાંઠે સરદાર બ્રિજ તથા આંબેડકર બ્રિજની વચ્ચે એનઆઈડીના પાછળના ભાગે અને પૂર્વ કાંઠે દધીચી બ્રિજથી ગાંધી બ્રિજની વચ્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે અને આગામી દિવસોમાં આ બંને અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ પણ થશે। આની અંદર મલ્ટિપલ સ્પોર્ટ્સ એક્ટિવિટી અમે લોકોએ આવરી લીધેલી છે, જેમાં 800 મીટરનો સિન્થેટિક જોગિંગ ટ્રેક છે, સ્કેટિંગ રિંક છે, સ્કેટબોર્ડિંગ પાર્ક છે, આ ઉપરાંત 5 જેટલા ટેનિસ કોર્ટ છે, 1 પિકલબોર્ડ કોર્ટ છે, 2 કોર્ટ એવા છે કે બાસ્કેટબોલ કમ બેઝ વોલીબોલ રમી શકાય અને 2 વોલીબોલના કોર્ટ, એમ કુલ 4 કોર્ટ એવા છે। ક્રિકેટની માટેની પ્રેક્ટિસ પિચીસ છે અને એક કાચી જગ્યા એવી રાખી છે કે જેની અંદર ખોખો કબડ્ડી જેવી આપણી પરંપરાગત રમતો રમી શકાય। પૂર્વની અંદર પણ આ જ રીતના જુદી જુદી રમતો રમવા માટેના સાધનો છે, પણ પૂર્વ પશ્ચિમની અંદર અમે લોકો ઓપન જિમિંગ ઇક્વિપમેન્ટ્સ પણ રાખેલા છે। આ જે સવલત ઊભી કરી છે એ ઇન્ટરનેશનલ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ યોજી શકાય એ મુજબના સ્પેસિફિકેશન્સથી તૈયાર કરવામાં આવેલું છે। અમદાવાદીઓને અને તેમાં પણ સ્પોર્ટ્સ ક્ષેત્રે રૂચિ ધરાવતા યુવાનો માટે તો આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ એક સૌથી મોટી ભેટ છે અને બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સુવિધા અને ખાસિયતો અંગે વાત કરીએ તો પશ્ચિમ કાંઠે 45,000 ચોરસ મીટર એરિયામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યો છે। આ સિવાય તેમાં 4 ક્રિકેટ પીચ, 5 ટેનિસ કોર્ટ, 4 મલ્ટીપ્લેક્સ સ્પોર્ટ્સ કોર્ટ, સ્કેટિંગ રિંગ અને સ્કેટબોર્ડ, 800 મીટર જોગિંગ ટ્રેક, યુટિલિટી બિલ્ડિંગ, ટોયલેટ બ્લોકનો સમાવેશ થાય છે, જ્યારે પૂર્વે છેડે બનેલો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 8,000 ચોરસ મીટર એરિયામાં બન્યો છે, જેમાં 4 ક્રિકેટ પીચ, 2 ટેનિસ કોર્ટ, 320 મીટર જોગિંગ ટ્રેકનો સમાવેશ થાય છે। મહત્વનું છે કે આ બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યુવાઓને કોચિંગ મળી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બંને કોમ્પ્લેક્સ બનાવવા માટે 25.66 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। તેવામાં જોવું એ રહેશે કે યુવાનો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફ કેટલા પ્રમાણમાં આકર્ષિત થાય છે। અમદાવાદીઓ હવે રમત ગમતમાં પણ આગળ વધશે। 25 કરોડના ખર્ચે 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ચૂક્યા છે। ટેનિસ હોય કે ક્રિકેટ મેચ કે ફૂટબોલ, તમામ બાબતે હવે એવી એક્ટિવિટી થશે અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર તમામ રમત ગમતો માટે તેમને તૈયારી પણ આપવામાં આવશે। એટલે કે ક્યાંક જે રીતે કોરોના હતો પરંતુ હવે કોરોના ઘટતા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે તે તૈયાર કરી દેવામાં આવ્યા છે અને તમામ જે રમત ગમત સંકુલ છે તેની અંદર જ અમદાવાદીઓને આ સુવિધા મળશે। કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ।